વેપારી નથકડીસા ખાતે બે દિવસ અગાઉ દારૂ પીવા માટે 200 રૂપિયા ન આપતા એક યુવકની હત્યા કરાઈ હતી. જે કેસમાં ડીસા ઉત્તર પોલીસની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા મૃતકના પરિવારજનો પાલનપુર દોડી આવ્યા હતા અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી મર્ડર કેસના આરોપીઓને ઝડપી લઈ તટસ્થ તપાસની માંગ કરી છે. ડીસાના બેકરી કુવા વોહડા પાસે રહેતા દશરથભાઈ આંબાભાઈ માળી ભાડે ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે 29 માર્ચના ધૂળેટીના દિવસે દારૂ પીવા માટે 200 રૂપિયાના આપવાનો ઇનકાર કર્યો ભારે પડ્યો હતો. દારૂ પીવા પૈસા ન આપતા ચંદુજી, રામાજી અને શૈલેષ ઠાકોરને માર મારી હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. જો કે આ કેસમાં પોલીસે બનાવની ચશ્મદીત ગવા મૃતકની પત્નીના નિવેદનને નજરઅંદાજ કરી ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો મૃતકના પરિવારજનો કરી રહ્યા છે, જેમાં પોલીસ ખુદ આરોપીને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એક તો પતાવી દીધું કે હજી બે પતાવવાના કે એમ ધમકી આલી ગયા. મારા તો નાના નાના છોકરા રખડી ગયા કે એના હવાલે કરી ગયા ઘરે, તો કોઈ નહીં, બધું ઘર મારું રમણ બમણ કરી નાખ્યા આ લોકો, નજરે બાળીને તો બી મારા કેસ લીધા નહીં આ લોકો. મારા છોકરાને કોણ દેખશે? મારા પતિને 200 રૂપિયા દારૂ આટું મારી નાખ્યા કે મારા પાસે પૈસા નથી હવે, કે મારા મારી કર્યા ને બધું લોહી કાઢ્યું, હેમરેજ થઈ ગયું મારા ધણીને. એક ચંદુભાઈ હતો, ચંદુડો હતો, એક હતો રમલો હતો અને એક સહેલો હતો. દરમિયાન ડીસા ઉત્તર પોલીસની કામગીરી સામે નારાજગી મૃતકના પરિવારજનો સહિત માળી સમાજના લોકો પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં એસપીને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. મૃતકના સ્વજનોએ ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પોલીસ તપાસ શું બહાર આવે છે તે જોવાનું રહ્યું. હું ડીસા મુકામેથી અત્યારે એસપી ઓફિસે આવેલા છીએ કે જે અમારા માળી સમાજના એક કરુણ ઘટના બની ગયેલી છે, તેમાં દશરથભાઈ આંબાભાઈ માળીને મર્ડર કેસ થઈ ગયેલું છે. એના હિસાબે અમને ઉત્તર પોલીસ સ્ટેશનમાંથી કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો. એના હિસાબે ડીસાથી અમે અત્યારે પાલનપુર મુકામે એસપી ઓફિસે એક અરજી આપવા આવેલા છે, જેની લેખી કે ફરિયાદ આપવા આવેલા છીએ કે જેના હિસાબે જલ્દીમાં જલ્દી આરોપી પકડાય અને એમના આમાં કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. જો આરોપી કદાચ અત્યારે નહીં પકડાય એના વિશે અમે ઉગ્ર આંદોલન કરવા માટે બી તૈયાર છીએ. અત્યારે હાલમાં અમારા સમાજની અંદર મોટામાં મોટી એક ઘટના બનાવી દીધેલી છે. કોઈ 200 રૂપિયાના કારણે, ખાલી દારૂ પીવા માટે 200 રૂપિયા માંગેલા, દારૂ પીવા માટે 200 ના આપેલા, એના હિસાબે આ લોકોએ આવી મારઝૂટ કરી અને પાઇપ વડે હુમલા કરી અને મોતના ઘાટ ઉતારેલો છે અમારા ભાઈને. આરોપીના જે ભાઈને પૂછપરછ માટે જે પીઆઈ સાહેબે રાતે પકડેલો હતો, છતાં બી સવારે એને નાવા ધોવા માટે છોડી દીધેલો. પીઆઈ સાહેબે અમને આવું જાણ કરી હતી. અમે પૂછવા ગયા કે આરોપીને કેમ તમે છોડ્યો? એ તો કે અમે એને પડાપૂછ માટે લાવેલો હતો, નાવા માટે છોડેલો છે, પાછો અમે લાવી દઈશું. આવી તો પીઆઈ સાહેબની ત્યાંના ઉત્તર પોલીસ સ્ટેશનની બેદરકારી છે. આજે અમને ત્યાંના પીઆઈ સાહેબે એવું કીધેલું કે આટલું બધું ટોળું લીધું તમે ના આવો, અમે તમારી કોઈ વાત સાંભળવા માટે માંગતા નથી, તમે એક કે બે જણા આવો. બે જણ વ્યક્તિ ગયા ત્યારે અમને બહુ સંતોષકારક જવાનું ગોળ ગોળ રમાડ્યા. તમે અમે બેના નોમ નામ મીરીએ, એક આરોપી હતો. મેં કીધું તમને ખબર કે જે લોકોના વ્યક્તિમાંથી પરિવાર ગયો છે એમને ખબર, જે એમની પરિવારની જે પત્ની હતી ને, જે દશરથભાઈની પત્ની, એ જાતે દેખવાવાળી છે. એમનો ફોન આવી છોડાવ એ કરે કે મને આજે ગયા માર મારે તું અહીંયા. એની પત્ની જાતે ગયેલી છે ત્યાં આગળ અને નજરે દેખેલા છે ત્રણ વ્યક્તિઓને. છતાં બી પોલીસવાળા એવું કહે છે કે આ હે ને ડીસાની પોલીસ એવું કહી રહી છે કે આ ખોટી ફરિયાદ છે. અને હાલની તપાસ જે એમના બહેરાને જે ફોન આવ્યો હતો ને, દશરથભાઈએ જે ફોન કર્યો હતો ને, એ બહેરા પણ એમના ફોનનું રેકોર્ડિંગ બી છે કે તું જલ્દી આવ, મને અહીંયા લોકો મારે છે, તું જલ્દી આવ. હા, એની બહેરી ત્યાં ગયો ને તો ત્રણ જણા ગળે પકડેલો, એક જણો ઊભો હતો અને બીજા ઠુવા મારતા હતા અને એક ભાઈએ માથાના ભાગે પાઇપ મારી. આવું તો એમની પત્નીએ નજરે દેખેલો કિસ્સો છે.